नमस्कार, आप लोग गुजरात न्यूज में आपनु हार्दिक स्वागत छे। चुड़ा शहरी विस्तार माथी एक सगीर विद्यार्थी नु त्रण अजाण्या शख्सोए कर्यु अपहरण। सुरेंद्रनगर थी अमारा संवाददाता भरतसिंह परमार जणावे छे के कार मां अपहरण करी सगीर विद्यार्थी ने गामनी बहार छोड़ी त्रण अजाण्या शख्सो नासी छूट्या हता, परंतु अपहरण करवानुं कारण हजी अकबंध छे। सगीर विद्यार्थी सहित परिवारजनों साथे मोटी संख्या में टोळुं पोलीस मथके पहोंच्युं हतुं। सगीरे बूमाबूम करता अपहरणकारोए सगीर ने मूकीने नासी छूट्या हता। हाल लोकमुखे चर्चाई रह्युं छे के छोकरा पकड़वावाळी गेंग चुड़ा तालुकामां सक्रिय थई छे। आ घटनाना पड़घा समग्र जिल्लामां सोशल मीडिया द्वारा पड़िया छे, तेमज लोकोने जागृत रहेवा माटे पण सामाजिक कार्यकरो द्वारा जणाव्युं छे। पोलीस द्वारा तेमज स्थानिक प्रशासन द्वारा खोटी अफवाओथी दूर रहेवा पण जणाव्युं छे। उल्लेखनीय छे के सुरेन्द्रनगर जिल्लामां हाल स्थानिक स्वराजनी चूंटणी योजाई रही छे। जिला पोलीस वड़ा सतत कायदो अने व्यवस्थानी स्थिति जळवाई रहे ते हेतुथी बाज नजर राखी रह्या छे, त्यारे आवा नास्ता फरता अपहरणकारो पोलीसने चैलेंज करी रह्या होय एम जणाई रह्युं छे। મારું નામ હાજીભાઈ છે। હું સવારમાં 8 વાગે ઉઠ્યો ને, 8:30 તારે ફોન આવ્યો કે તમારો છોકરો આવી રીતે આયા બેભાન હાલતમાં પડ્યો છે। અમે 9 વાગ્યાના પોલીસ સ્ટેશન આવ્યા છીએ, બે અંદાજે 2 કલાક જેવું થયું, હજી કોઈ સાહેબ આવ્યા નથી અને આ બધું અમે બે છોકરાને લઈ આવ્યા છીએ અને ભાનમાં આવી ગયો છે। એટલે હવે આગળ શું કરવાનું તમારે? હવે કેસ કરવાનો છે, પણ હજી FIR દાખલ કરી નથી, અરજી કરીશ ખાલી લખી છે, અને હજી 2 કલાક થઈ છતાં કોઈ હજી મોટા સાહેબ આવ્યા નથી। હવે અમે 4-5 જણા ઊભા છે 2 કલાક થી, અને બીજા બધે આટા અમારે ફોન આવે છે, બધા અહીંયા નવરાત નથી, કોઈ બધા અહીં છે પણ સાહેબ આવ્યા નથી। દાઉદભાઈ જરગેલા, શું બનાવ બેન? બનાવમાં સજ્જાદ સ્કૂલે જતો 7:10 નીકળ્યો અને મહાલક્ષ્મીના મંદિરને હામેની શેરીમાં એ સ્કૂલે જતો હતો, તો પાછળથી સફેદ કલરની ગાડી આવી અને એને પૂછ્યું કે લાલિયાત રસ્તો કઈ બાજુ, તરત જ એને રૂમાલ અડાડ્યો એટલે એ બેભાન થઈ ગયો, ગાડીમાં નાખી દીધો, ગાડીમાં નાખી અને પેટ્રોલ પંપથી આગળ એને ફેંકી દેવા ભાઈઓ। હવે અત્યારે અમે પોલીસ સ્ટેશન 100 જણા જેવા છીએ અને સાહેબની રાહ જોઈને બેઠે 2 કલાકથી અમે આવી જઈએ છીએ, પણ હજી કોઈ કંઈક ધંધરાડો લીધો નથી। ખાસ કરીને 2 દિવસ પહેલાં એવો બનાવ બન્યો, ખાસ કરીને 2 દિવસ પહેલાં પણ એક દીકરીને આવી રીતે જ રૂમાલ હુંગાડી અને એને ગાડીમાં નાખી અને પેટ્રોલ પંપ બાજુ છોડી દીધી હતી। માયા સાતમની કરાઈ ઉજવણી। પાટણથી અમારા સંવાદદાતા વિનોદ મકવાણા જણાવે છે કે હજારો વર્ષ પહેલા સોલંકી કાળમાં પાટણ ધરાની પાણી વિના અટળવર્તી જનતા માટે અને સિદ્ધરાજ જયસિંહ સોલંકીને લાગેલા જસમા ઓડરના સાપના નિવારણ માટે 32 લક્ષણા વણકરવીર મેઘા માયાદેવ ધોળકા તાલુકાના રનોડા ગામથી પાટણ આવી પોતાની કંચનવણી કાયાનું બહુજન હિતાર્થે બલિદાન આપ્યું હતું। વિક્રમ સંવત 1194 માસ સુદ સાતમને શુક્રવારના દિવસે 32 લક્ષણા વીર મેઘમાયાદેવનું બલિદાન લેવામાં આવ્યું હતું। આ દિવસને સમગ્ર ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો તેમાં ખાસ કર વણકર સમાજના લોકો વીર મેઘમાયાદેવના બલિદાન દિવસને માયા સાતમ તરીકે ઉજવે છે। આ બલિદાનથી અનુસૂચિત જાતિના હજારો વર્ષોથી શોષિત પીડિત સમાજને માનવ તરીકે જીવવાના હક અને અધિકાર મળ્યા હતા। પાટણથી જે જગ્યાએ માયાદેવનું બલિદાન લેવામાં આવ્યું હતું તે જગ્યા માયા ટેકરીના નામે ઓળખાય છે। અહીં માયા સાતમનો મેળો ભરાય છે। આ કાર્યક્રમમાં સાહિત્યકાર નરેશ રાઠોડે માયા સાતમ આવીરે સુંદર ગીતનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ ગીત સંગીતા ઠાકોર અને પહાડી અવાજવાળા વાલજી ઠાકોરના કંઠે ગવાયું છે। માયા સાતમના કાર્યક્રમમાં સામાજિક અગ્રણીઓ, લેખકો, સાહિત્યકારો, કવિઓ ઉપરાંત સમગ્ર સમાજના પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિસનગર ખાતે સામાજિક અગ્રણી અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ગણપતભાઈ પરમાર અને વણકર સેવા સમાજના આગેવાન દ્વારા વીર માયાદેવને શ્રદ્ધાંજલિ રૂપે સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું હતું।
ડભોઈની ચીમનભાઈ પટેલ વિદ્યા સંકુલ પાસે નસવાડી લાવા કોઈ ટેકરાના બે સગ્ગા ભાઈઓનું અકસ્માતે મૃત્યુ. ડભોઈથી અમારા સંવાદદાતા વિકાસ ચતુર્વેદી જણાવે છે કે એક ભાઈનું સ્થળ પર જ મોત થયું હતું, જ્યારે બીજા ભાઈનું સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવાર આક્રંદમાં ગરકાવ થઈ ગયો હતો. ડભોઈ વડોદરા ધોરીમાર્ગ પર ચીમનભાઈ પટેલ વિદ્યાસંકુલ સામે એક ટ્રેક્ટર ચાલક દ્વારા બેફામ રીતે હંકારતા વડોદરાથી મોબાઈલ રિપેરિંગ કરાવી પરત ફરતા નસવાડીના લાવાકોઈ ટેકરીના શૈલેષભાઈ રાયસિંગભાઈ રાઠવા તથા રાકેશભાઈ રાયસિંગભાઈ રાઠવા, જેઓ પોતાની મોટરસાઇકલ સહિતને ગંભીર રીતે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો, જેમાં રાકેશભાઈ રાઠવા અને શૈલેષભાઈ રાઠવાને માથાના ભાગે, મોઢાના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઇજાઓ આવતા રાકેશભાઈ રાઠવાનું ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યું હતું, જ્યારે શૈલેષભાઈને 108 દ્વારા ડભોઈ રેફરલ હોસ્પિટલ લઈ જવાતા તેઓનું સારવાર દરમિયાન મરણ પામ્યા હતા. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.